ગુડ મોર્નિંગ વિદ્યાર્થીની બહેનો આજે આપણે એસ વાય બી એસ થ્રીમાં આવતું પેપર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ એકને ધ્યાનમાં રાખીને આજે એક મહત્વના સાહિત્ય સ્વરૂપની ચર્ચા કરીશું તો આપણે જાણીએ છીએ તેમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સમયગાળા દરમિયાન અનેક સાહિત્ય સ્વરૂપોનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે તેમાંનું એક મહત્વનું કહી શકાય તેવું સાહિત્ય સ્વરૂપ એટલે બારમાસી તો આ બાર માસી સાહિત્ય સ્વરૂપ પણ રાસ અને ફાગુની જેમ જ બાર માસી કે બારમાસા કે બાર માસ પણ એક રાસયુગનો જ નોંધપાત્ર કાવ્ય પ્રકાર છે એમ આપણે કહી શકીએ એક રીતે કહીએ તો આ કાવ્ય પ્રકાર ફાગુના અનુસંધાનનો જ છે કારણ કે ફાગુ કાવ્યોમાં વસંત ઋતુનો એક બે માસને ગાવામાં આવે છે ફાગુ કાવ્યોમાં ઋતુ ના એક બે માસને ગાવામાં આવે છે જ્યારે બારમાસીમાં બારે માસ અને ક્યારેક તેર મહિનાની વિવિધ અસર અનુભવતા માનવભાવ માનવભાવનો મહિમા ગાવામાં આવતો હોય છે પ્રકૃતિની અસર હેઠળ ઉત્સવો વ્રતો અને આહાર વિહાર કરતા નાયક અને નાયિકાના મનોભાવનું વર્ણન તે બારમાસીનું મુખ્ય કથા વસ્તુ હોય તેમ આપણે જોઈ શકીએ છીએ તો આ બારમાસી એ બારે માસમાં ગવાતા જે ઉત્સવો છે વ્રતો છે આહાર વિહાર છે એ તમામ બાબતોને ઘટના સાથે સંકળાયને એ જોવા મળતો હોય છે તો આ બારમાસીના આપણે મુખ્યત્વે લક્ષણો જોઈએ તો કયા હોઈ શકે તો પ્રથમ લક્ષણ એ છે કે ફાગુની જેમ બારમાસી એ ગેય પ્રકાર હોવાથી તેમાં વર્ષના બારે માસનું ઔચિત્યપૂર્ણ લાઘવયુક્ત અને ચોટદાર વર્ણન હોય છે આ પ્રથમ લક્ષણ ગણી શકાય કે બારમાસી કાવ્ય એ બારમાસી કાવ જે સાહિત્ય સ્વરૂપ છે એ સાહિત્ય સ્વરૂપ ફાગુની જેમ ગેય પ્રકારનો ગઈ શકાય તેવા પ્રકારનું સાહિત્ય સ્વરૂપ છે બીજું લક્ષણ આપણે એનું એ જોઈ શકીએ કે બારમાસીમાં નાયિકાના વિરહનું વર્ણન હોવાથી તેમાં વિપ્રલમ શૃંગાર મુખ્ય હોય છે સાથે સાથે વિરહમાંથી ઉદભવતા કરુણની છાંટ પણ થોડે અંશે આવે છે અને અંતે નાયક નાયિકાનું મિલન થતાં સંભોગ શૃંગાર નિરૂપાય છે એટલે કે અહીંયા જે વિવિધ પ્રકારના રસો આવે છે એ રસોનો ઉલ્લેખ પણ ચોક્કસપણે કરવો જ પડે ખાસ કરીને ખાસ કરીને આપણે જોઈએ છે તેમ એ શૃંગાર રસ હોય અને તેમાંય વિપ્રલમ શૃંગાર હોય અને અંતમાં સંભોગ શૃંગારનું આલેખન આ બારમાસીમાં થતું હોય છે ક્યારેક કરુણ રસનું આલેખન પણ આપણે અહીં જોઈ શકીએ છીએ આ પણ મહત્ત્વનું લક્ષણ ગણી શકાય ત્યારબાદ બારમાસીમાં બારે માસની ઋતુઓનું ગીત હોવાથી તેમાં ઋતુઓથી રમ્યતા ઠેર ઠેર નિરૂપાયેલી દેખાય છે તેમજ લોકજીવનના વ્રતો તહેવારો અને ઉત્સવોના રૂપમાં ગૂંથાઈ ગયેલો ઋતુ મહિમા પણ ગવાય છે ઋતુ પ્રમાણેની પ્રકૃતિની વિવિધતાનું સુંદર આલેખન મળે છે આ પણ મહત્ત્વનું લક્ષણ ગણી શકાય કે બારમાસીમાં બારમાસી નામના સાહિત્ય સ્વરૂપમાં બારે માસની ઋતુઓનું ગીત હોવાથી તેમાં ઋતુઓની સાથે સાથે અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે લોકોના વ્રતો તહેવારો ઉત્સવો વગેરેનું આલેખન તેમાં જોવા મળે છે ત્યારબાદના લક્ષણમાં આપણે જોઈએ તો બારમાસીમાં વિપ્રલમ શૃંગાર મુખ્ય હોવાથી ચોમાસું એ અગ્રસ્થાને દેખાય છે કારણ કે ચોમાસું સંપત્તિ અને સૌંદર્ય બંને લઈને આવે છે પ્રોષિત ભર્તુકાનો પતિ પણ ચોમાસામાં જ ઘેર પાછો વળે છે એથી જ મેળા ઉત્સવો વ્રતો બધું જ આ ઋતુમાં વધારે હોય છે આ સમયે જ્યારે સૌ કોઈ મિલન આનંદ અનુભવી રહ્યા હોય ત્યારે વિરહ અવસ્થા ભોગવી રહેલી વિરાહની સ્ત્રીની મનોદશા પણ વિપ્રલમ શૃંગારનું જ સુંદર ચિત્ર દર્શાવે છે એટલે કે બારમાસીમાં મુખ્યત્વે ચોમાસાનું વર્ણન વિશેષ જોવા મળે છે આ સમયે જે એનો પતિ છે જે પ્રોષિત ભરતુકા છે જે પ્રેમિકા છે જે પ્રિયતમા છે એનો પતિ બહારગામ હોય છે અને એ સમયે અંતમાં જ્યારે એ આવે છે ત્યારે બંનેનું જે સુખદ મિલન થાય છે એનું આલેખન આ બારમાસીમાં જોઈ શકાય છે આ ઉપરાંત અન્ય લક્ષણોમાં જોઈએ તો બારમાસી કાવ્યોમાંથી મળતું તત્કાલીન સંસ્કૃતિનું દર્શન એ સમયના લોકોના રીત રિવાજ રહેણી કહેણી આચાર વિચાર વ્રતો ઉત્સવો સુકન અપસુકનની માન્યતા વગેરેનો ખ્યાલ આ કાવ્યોમાંથી મળે છે આ સમયના લોકજીવનમાં સાગરકાંઠાની ખેતી મુખ્ય વણાયેલા જોવા મળે છે એટલે કે ખેતીનું કામ પૂરું થતાં નવરાશના દિવસોમાં પુરુષો કાં તો દરબારી ચાકરીએ જતા અથવા તો વાણવટુ ખેડી પરદેશ જતા એટલે વિરહની દશા તો સ્ત્રીઓના લલાટે લખાયેલી જ રહેતી અને ભોગવવી જ પડતી આવી વિરહની અવસ્થામાંથી જ આ બારમાસી કાવ્યનું સર્જન થયું હોય એમ આપણે જોઈ શકીએ છીએ તો આવા સમાજ જીવનનું દર્શન આપણને બારમાસીમાંથી થતું હોય એમ આપણે ચોક્કસ જોઈ શકીએ છીએ આપણે જોઈએ છે તેમ તો આવા જે બારમાસીના કાવ્યો છે એવા બારમાસીના કાવ્યો અનેક રીતે આપણને ત્યાં પ્રાપ્ત થતા હોય એમ જોઈ શકીએ છીએ જેનું મુખ્ય ઉદાહરણ તરીકે આપણે નેમિનાથ ચતુષ્પદિકા નામની જે કૃતિ છે જે બારમાસી કાવ્ય છે જે ઈસવીસન બારસો ને રચાયેલું છે અને વિનયચંદ્ર સુરી નામના જૈન કવિએ એની રચના કરેલી છે તે પણ બારમાસીનું એક ઉત્તમ ઉદાહરણ છે એમ આપણે ચોક્કસ કહી શકીશું આ કૃતિની લાક્ષણિકતા એ છે કે આડત્રીસ ક કડીના આ કાવ્યમાં પહેલી અને છેલ્લી ને બાદ કરતા એક માસની ત્રણ કડી એમ કડીમાં આખું 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 કાવ્ય કાવ્ય બારમાસી લખાયેલું છે એમ આપણે ચોક્કસ કહી શકીએ પહેલી કડીમાં ઋતુના ચિહ્નો સાથે રાજમતીને થતી નેમિનાથ માટેની જંઘના બતાવી છે બીજી કડીમાં રાજમતીના સખી તરફથી મળતું આશ્વાસન બતાવ્યું છે જેના પરિણામે રાજમતીને નેમિનાથ પ્રત્યેથી ભાવ ઓછો થાય છે પરંતુ રાજમતીનો પ્રેમ સાચો બતાવાયો છે ત્રીજી કડીમાં પ્રત્યેનો પ્રેમ થાય છે કાવ્યનો પદબંધ ચતુષ્પદી ચૌપૈનો છે બારમાસીનો પ્રારંભ શ્રાવણ માસથી કર્યો છે કારણ લગ્નનો દિવસ શ્રાવણ સુદ આઠમનો હતો તો આવી કૃતિમાં પણ આપણે આ બારમાસીનું ઉત્તમ ઉદાહરણ જોઈ શકીએ છીએ આ કૃતિમાં બારમાસીના સંપૂર્ણ લક્ષણો જાણે કે અંકિત થઈ ગયા હોય એમ આપણે જોઈ શકીએ છીએ સ્થુલિભદ્ર દીક્ષા લીધા પછી આજ્ઞા અનુસાર વૈરાગ્યની કસોટી અર્થે પ્રથમ ચાતુર્માસ પોતાના પૂર્વાશ્રમની પ્રેમિકા ગણિકા કોષાને ત્યાં ગાળ્યો અને તે પછી એની વિદાય લીધા પછી કોષાએ જે વિરહ અનુભવ્યો એનું વર્ણન આ સ્થુલિભદ્ર બારમાસા નામની કૃતિમાં જોવા મળે છે તો વળી નેમિનાથ રાજમતી બારમાસ નામની જે કૃતિ છે એ કૃતિ ઈસવીસન પંદરસો સિત્યાસીમાં આપણને જયવંત સુરી નામના જૈન જૈન કવિ પાસેથી પ્રાપ્ત થાય છે અને તેમાં પણ કહી શકાય તેમ એક પ્રકારે બારમાસીના જ લક્ષણો આપણે જોઈ શકીએ છીએ તો વળી સ્થૂલીભદ્ર એકવીસો નામનું જે કૃતિ છે એ કવિ લાવણ્ય લાવણ્ય મુનિનું એક મહત્ત્વનું બારમાસીનું કૃતિ છે એમ આપણે ચોક્કસ કહી શકીશું અને આવી અનેક કૃતિઓમાં આપણને બારમાસીના લક્ષણો જાણે કે અંકિત થઈ જતા હોય એમ આપણે ચોક્કસ કહી શકીએ છીએ તો આવા બારમાસી સાહિત્ય સ્વરૂપ એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું ખૂબ જ મહત્ત્વનો અને લોકપ્રિય સાહિત્ય પ્રકાર રહ્યો છે એમ આપણે ચોક્કસ કહી શકીશું ઋતુ વર્ણનની સાથે સાથે સ્ત્રીઓનું વર્ણન આવતું હોય કે પુરુષોની બહાદુરીનું વર્ણન આવતું હોય અને થોડો વિરહનો અનુભવ થતો હોય અને અંતમાં પ્રિયતમ અને પ્રિયતમાનું મિલન થવાથી જે અપાર આનંદની પ્રાપ્તિ થાય છે એનું આલેખન આ બારમાસી અથવા તો બારમાસામાં જોવા મળે છે તેથી એકંદરે કહી શકાય કે બારમાસી એ મહત્વનું મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું સ્વરૂપ સાહિત્ય સ્વરૂપ છે એમ આપણે ચોક્કસ કહી શકીશું અન્ય સાહિત્ય સ્વરૂપોની તુલનાએ ભલે બારમાસીનો વિકાસ જોઈએ તેવો થયો નથી તેમ છતાં પણ એ મધ્યકાળ માટે એક મહત્ત્વનું પણ બાબત બની રહે છે એમ આપણે ચોક્કસ કહી શકીશું અસ્તુ